બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી નમસ્કાર તાલીમાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણ શાસ્ત્ર વિભાગમાંથી હું ડોક્ટર હિના રાવલ આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે બી અભ્યાસક્રમના દ્વિતીય વર્ષના પેપર કોડ ઇએસ બસો ત્રણ અધ્યયન અધ્યાપન સામગ્રી વિકાસ જેમાં બ્લોક બે યુનિટ છ બોધાત્મક વિકાસ પીઆજી જેનો આપણે અભ્યાસ કરીશું અભ્યાસની શરૂઆત કરતાં પહેલાં અભ્યાસની રૂપરેખા આપણે જોઈ લઈએ કે આજના અભ્યાસમાં આપણે જીન પિયા જે બૌદ્ધાત્મક વિકાસનો સિદ્ધાંત આપ્યો હતો એના વિશેનો અભ્યાસ કરીશું જેમાં બૌદ્ધાત્મક વિકાસનો અર્થ જીન પિયાજીનો પરિચય જીન જીનપિયાજીએ બૌદ્ધાત્મક વિકાસ જે આપ્યો છે એના વિશે તેમજ બૌદ્ધાત્મક વિકાસના જે મહત્વના સિદ્ધાંતોના જે ખ્યાલ છે એના વિશેનો આપણે અભ્યાસ કરીશું તો તાલીમાર્થી મિત્રો મનોવિજ્ઞાન આપણે જાણીએ છીએ કે મનોવિજ્ઞાન એ હંમેશા માનવ વર્તનનું અભ્યાસ કરતું વિજ્ઞાન બની રહ્યું છે કે આપણા મનોવિજ્ઞાને હંમેશા માનવીનું જે વર્તન છે એનો અભ્યાસ કરવાનો સતત પ્રયત્ન કર્યો છે અને એમાં ઘણા બધા પરિવર્તનો પણ કર્યા છે હવે આ જે માનવ વર્તન છે એ માનવ વર્તન પાછળનું જો કોઈ જવાબદાર પરિબળ હોય તો છે માનવીનું જ્ઞાન કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ માનવી જ્યારે કોઈ પણ વર્તન કરે છે તો એની પાછળ વ્યક્તિની અંદર રહેલું જે જ્ઞાન છે એ મહત્વની ભૂમિકા ભજવે છે અને એ જ્ઞાનના આધારે તે પોતાનું વર્તન નક્કી કરે છે તો આ જે જ્ઞાન છે એ જ્ઞાન દ્વારા વ્યક્તિનો બોધાત્મક વિકાસ સામાજિક વિકાસ માનસિક વિકાસ વગેરે વ્યક્ત થાય છે અને આ દરેક વિકાસનો અભ્યાસ કરવાનું કામ એ મનોવિજ્ઞાન કરે છે હવે જે મનોવિજ્ઞાનના જે શબ્દો છે એ વિવિધ સંપ્રદાય અંતર્ગત વપરાયેલા હોય છે જેમ કે વર્તનવાદ અને શાસ્ત્રો જે છે એ મગજ વડે જે કાર્યો થાય છે એના વિકાસના સંદર્ભમાં માનસિક વિકાસ અને બૌદ્ધિક વિકારોના શબ્દોથી તેનો ઉપયોગ કર્યો છે એ સિવાય આપણે જોઈએ કે બૌદ્ધાત્મક વાદી જે મનોવૈજ્ઞાનિકો છે એમણે બૌદ્ધાત્મક વિકાસ પદનો ઉપયોગ કર્યો છે તેમજ બાળક જે વિકાસના વિવિધ તબક્કે ધ્યાન કેન્દ્રીકરણ કરે છે એકાગ્રતા શક્તિ તેની સ્મૃતિ તેની યાદશક્તિ તેની કલ્પના તે વિવિધ પ્રકારના વિચારો કરે છે બાળકની બુદ્ધિ તેની ભાષા એ જે અનેક ક્ષમતાઓ છે એના દ્વારા તેનું એક વર્તન નક્કી થાય છે અને આ જે ક્ષમતાઓ છે એ જેમ જેમ બાળક એ બાળક બનીને તરુણ બને છે એ સમય દરમિયાન ઘણા બધા તબક્કાઓમાંથી પસાર થાય છે અને આ ક્ષમતાઓનો વિકાસ એ દરેક તબક્કામાં ભિન્ન ભિન્ન હોય છે અને તેનો વિકાસ થતો રહે છે તો આ જે વિકાસ થાય છે તેને આપણે બૌદ્ધાત્મક વિકાસ તરીકે ઓળખીએ છીએ બૌદ્ધાત્મક વિકાસની જ્યારે વાત કરીએ ત્યારે આધુનિક જે સિદ્ધાંત છે

તેમના વર્તનનો અભ્યાસ કરીને તે અભ્યાસ દરમિયાન જે સર્વસામાન્ય તારણો નીકળ્યા એના આધારે તેમણે આ સિદ્ધાંતની રચના કરી છે તો પિયાજીએ આ જે માનવ વિકાસના જે વિવિધ અવસ્થાઓ છે એની દ્વારા એના અભ્યાસથી સિદ્ધાંતની રચના કરી છે તો એ જે સિદ્ધાંત છે બૌદ્ધાત્મક વિકાસ તો બૌદ્ધાત્મક વિકાસ એટલે શું તો તેનો અર્થ આપણે જોઈએ કે બૌદ્ધાત્મક વિકાસ એ મુખ્યત્વે તો મનોવિજ્ઞાનની જ એક શાખા છે કે જે માહિતી સંસ્કરણ એટલે માહિતીનું સંસ્કરણ કરે છે એકઠી કરે છે તેની સંકલ્પના વિકાસ પ્રત્યક્ષીકરણ કૌશલ્ય ભાષા અધ્યયન અને મગજના અન્ય જે વિકાસોના સંદર્ભમાં પોતાનો અભ્યાસ કરે છે બૌદ્ધાત્મક વિકાસના કારણે બાળક બુદ્ધિશાળી બનીને વિચાર કલ્પના સર્જનાત્મકતા વગેરે જેવા ગુણો ધરાવતા થાય છે તે બાળકના જે વિવિધ કૌશલ્યો છે વિવિધ કાર્યો છે તે વિકાસની ઉત્ક્રાંતિ દર્શાવે છે જેમ જેમ ઉંમર વધે છે તેમ બાળક એ વધુ વિચારશીલ અને ક્રિયાશીલ બને છે અને તેની જે જ્ઞાનની સંરચના છે એ તે દર્શાવે છે અને મનોવિજ્ઞાનની જે મોટાભાગના જે અભ્યાસો છે એ બાળકના જે બૌદ્ધાત્મક વિકાસ છે તેના સંદર્ભને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવેલ છે ઐતિહાસિક રીતે જોઈએ તો બાળકનો જે બૌદ્ધાત્મક વિકાસના સિદ્ધાંતો છે એ અનેક રીતે તેનો અભ્યાસ કરવામાં આવતો હતો અને તેની જૂનામાં જૂની જે રીત છે એ બુદ્ધિ કસોટી એમાંય ખાસ કરીને સ્ટેનફર્ડ બિનેની જે બુદ્ધિ કસોટી હતી શરૂઆતના સમયમાં બુદ્ધિના માપન માટે બુદ્ધિ કસોટી એમાં પણ ખાસ કરીને સ્ટેન્ફર્ડ બિનેની જે બુદ્ધિ કસોટી છે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો અને અમેરિકામાં આ બુદ્ધિ કસોટીના માધ્યમથી ઘણા બધા અભ્યાસ કરવામાં આવ્યા હતા અહીં આ અભ્યાસમાં બુદ્ધિ આંખને શારીરિક વય અને માનસિક વય એ બંને સાથે જોડવામાં આવે છે બુદ્ધિ આંખને માનસિક ક્ષમતા અથવા માનસિક વિકાસના માપદંડ તરીકે સ્વીકારવાનો અહીં પ્રયત્ન કરવામાં આવ્યો છે અને આની વિરુદ્ધ દિશામાં આપણે જોઈએ તો વોટ્સને બાળકનું જે અધ્યયન છે એ અધ્યયન ઉપર અસર કરતા જે પર્યાવરણીય પરિબળો છે એનો અભ્યાસ કરીને બાળકના ઘડતા પરિબળો પર ભાર મૂક્યો છે અને બૌદ્ધાત્મક વિકાસના જે વિવિધ સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને અસર કરનારા સિદ્ધાંતો અહીં રજૂ થયા છે હવે આ સિદ્ધાંતો કયા છે તે આપણે જોઈએ જે આ મુજબ હતા કે સૌ પ્રથમ તો જીન પિયાની બૌદ્ધાત્મક વિકાસ સિદ્ધાંત બીજો છે સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત લેવ વિગોટસ્કીયા આ સિદ્ધાંત આપેલો છે અને ત્રીજું છે માહિતી સંસ્કરણ સિદ્ધાંત હવે બૌદ્ધાત્મક વિકાસની જે સૌથી અસરકારક સિદ્ધાંત તરીકે ફ્રેન્ચ મનોવિજ્ઞાની અને પિયાજેના સિદ્ધાંતોનો અહીં સ્વીકાર થયો છે પિયાજે અનેક અવલોકનો અને વિવિધ પ્રયોગોના આધારે સૌપ્રથમ પ્રથમ ઓગણીસો બાવનમાં આ સિદ્ધાંતને રજૂ કર્યો અને તેઓએ બાળકથી જ માંડીને બાળક જ્યારે જન્મે છે ત્યારની તેની અવસ્થાથી માંડીને પુખ્ત બને ત્યાં સુધી બાળકથી માંડીને પુખ્ત સુધીની જે ચાર અવસ્થાઓ છે એને વિવિધ ચાર અવસ્થાઓમાં વહેંચીને તેનો બૌદ્ધાત્મક વિકાસ કયા પ્રકારે થાય છે તેનો તેમણે એમાં અભ્યાસ કર્યો છે બાળકના જે બૌદ્ધાત્મક વિકાસ છે એ વિકાસને સમજવું એ ખૂબ જ જરૂરી છે જીન પિયા જેવું કહે છે અને આ જે વિકાસ છે એ વિવિધ સમયગાળામાં ભિન્ન ભિન્ન હોય છે અને તેનું મૂલ્યાંકન પણ અલગ અલગ રીતે થઈ શકે છે ત્યારબાદ આપણે જોઈએ બૌદ્ધાત્મક વિકાસ પિયાજે તો પિયાજીના બૌદ્ધાત્મક વિકાસનો પરિચય મેળવતા પહેલાં જીન પિયાજીના પરિ એમના વિશેનો થોડો આપણે પરિચય પ્રાપ્ત કરી લઈએ તો જીન પિયાજીનો જન્મ એ નવ ઓગસ્ટ અઢારસો છન્નુંમાં સ્વિટરલેન્ડમાં થયો હતો તેમની વાત કરીએ તો તેઓએ પોતાનું જે પણ સંશોધન કાર્ય છે એ માત્ર અગિયાર વર્ષની ઉંમરે એલબીનો સ્પેરો પર સંશોધન પેપર લખીને શરૂ કરી દીધેલ નેચરલ સાયન્સમાં તેઓની રુચિને આગળ વધારતા તેઓએ પ્રાણીશાસ્ત્રમાં પીએચડીનો અભ્યાસ ઓગણીસો અઢારમાં પૂર્ણ કર્યો તેમનું મુખ્ય પ્રધાન છે એ બૌદ્ધાત્મક વિકાસ સિદ્ધાંત છે બાળકના વિકાસની ઝીણવટપૂર્વક અને લાંબા સુધી અભ્યાસ કરવાનો શ્રેય એ જીન પિયાજીના ફાળે જાય છે બિને સાથે સ્ટેનફર્ડ બીને જેમણે બુદ્ધિ માપન માટેનો ખૂબ જ ઊંડો અભ્યાસ કર્યો હતો તેમની સાથેના શરૂઆતના જે કાર્યો દરમિયાન તેઓ નિષ્કર્ષ પર પહોંચ્યા હતા કે પુખ્ત વ્યક્તિ કરતા બાળક એ ખૂબ જ અલગ પ્રકારનું વિચારે છે ત્યારબાદ તેમણે કહ્યું છે કે બાળક એ અનુભવ અને અન્ય સાથેની આંતરક્રિયા એટલે કે અન્ય સાથેના તેના સંબંધો તેના વ્યવહારો દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કરે છે તે જ્ઞાનને તેઓ સંરચના નામથી ઓળખાવે છે અને જ્યારે નવું જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે વર્તમાન સંરચના છે એમાં ફેરફાર થાય છે જીન જે ન્યૂ ચેટલ યુનિવર્સિટી જીનિવા યુનિવર્સિટીઓમાંથી માનદ ડાયરેક્ટ પદવીઓ બાર આંતરરાષ્ટ્રીય ઇનામો અને અનેક સંસ્થાઓના અધ્યક્ષપદ મેળવ્યા છે બાળકોના જે બૌદ્ધાત્મક વિકાસ હોય એ બૌદ્ધાત્મક વિકાસ માટેના તેમના સિદ્ધાંત માટે તેઓ પ્રખ્યાત છે અને આજે પણ તેમના સિદ્ધાંતના સંદર્ભમાં અનેક સંશોધનો હાથ ધરવામાં આવે છે જીનપિયા એ સોળ સપ્ટેમ્બર ઓગણીસો એસીના રોજ અવસાન પામ્યા હતા તો આ હતો જીન જીનપિયાજીનો પરિચય હવે જીન પિયા જે બૌદ્ધાત્મક વિકાસ સિદ્ધાંત આપ્યો છે તેના વિશે આપણે જોઈએ કે તેમનો જે બૌદ્ધાત્મક વિકાસ છે એમાં રસ તેમની કારકિર્દીની શરૂઆતના વર્ષોમાં તેમને ઉત્પન્ન થયો હતો અને પ્રયોગશાળામાં કામ કરતી વખતે ઘણા બધા તર્ક આધારિત પ્રશ્નોના બાળકો દ્વારા આપવામાં આવતા ખોટા જે ઉત્તરો હતા તેમનામાં મૂળ જે જિજ્ઞાસા છે એ ઉત્પન્ન થઈ અને તેમણે મનોવિશ્લેષણવાદીઓની મદદથી બાળકો દ્વારા જે ભૂલો થાય છે એના વર્ણન માટેની સમજ અંગેનો અભ્યાસ કર્યો અને આ જ્ઞાન મીમાંસા માટે તેમને ઘણા બધા એવા રસપ્રદ તારણો મળ્યા હતા જીન પિયાજે આ દિશામાં ઘણા બધા પ્રયોગો શરૂ કર્યા અને ઓગણીસો ચાલીસના દાયકામાં આલ્બર્ટ આઇન્સ્ટાઈને પિયાજીને સૂચન કર્યું કે જો સમય વેગ અને હલનચલન સંબંધિત બાળકની સમજ અંગેનો અભ્યાસ જો કરવામાં આવે તો જ્ઞાનપીમા જ્ઞાન મીમાંસા અન્વયે ખૂબ જ એવા રસપ્રદ તારણો પ્રાપ્ત થઈ શકે છે પરંતુ જ્ઞાનના રચનારા અને ક્રિયાન્વિત કરનાર તરીકે જોતા હતા કે બાળકનો બૌદ્ધાત્મક વિકાસ કઈ રીતે થાય છે તેઓના મતે શિક્ષાનો મુખ્ય ધ્યેય એ કાર્યને કરી શકે તેવા ક્ષમતાવાન પુરુષો અને નારીઓ પેદા કરવાનું છે નહીં કે અગાઉની પેઢીઓએ કરેલા કાર્યોનું માત્ર પુનરાવર્તન કરવાનું તેમના સિદ્ધાંતમાં જ્ઞાનનો પરિવર્તનશીલ ઘટક તરીકેનો ખ્યાલ અને પર્યાવરણ સાથેની જે આંતરક્રિયા થાય છે આ બંને વચ્ચેનો ગુણાત્મક તફાવત જેવા બે મહત્વના પરિપ્રેક્ષ્યતા અને તેમનો સિદ્ધાંત એ વિકાસાત્મક છે જીન પિયાજીના જે સિદ્ધાંતો છે એના કેટલા ગૃહિતો અથવા અવધારણાઓ એ આપણને જોવા મળે છે જે આ મુજબ છે કે સૌ તો મનોવિજ્ઞાનમાં મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતોમાં જીવશાસ્ત્રીય સંકલ્પનાઓનો ઉપયોગ કરવો જોઈએ ત્યારબાદ બીજું છે કે બાળક એ પુખ્ત વ્યક્તિની લઘુ પ્રતિકૃતિ નથી કે બાળક અને પુખ્ત વયનું જે વ્યક્તિ છે એ બંનેને અહીં અલગ દર્શાવ્યા છે કે બાળક અને પુખ્ત વ્યક્તિ એ બંનેમાં ઘણો ફેર છે તે પુખ્ત વ્યક્તિ કરતાં વિચારવાની ઓછી ક્ષમતા ધરાવે છે બાળકની વાત કરી છે એટલું જ નહીં પરંતુ તે જુદી જુદી રીતે વિચારે છે કે કોઈ પણ એક ઘટના હોય કે ક્રિયા હોય એના પ્રત્યે એક બાળક એ અલગ રીતે વિચારશે તો બીજી બાજુ પુખ્ત વ્યક્તિ એ એને વિચારવાની દ્રષ્ટિ કંઈક અલગ હશે તો તેમણે આ બાબત ઉપર વધારે ભાર આપ્યો છે ત્યારબાદ પર્યાવરણમાં જે જ્ઞાન મળે છે એ અનાત્મલક્ષી તત્વ નથી પરંતુ વ્યક્તિની પર્યાવરણ સાથેની આંતરક્રિયા પર આધારિત છે કે પર્યાવરણ દ્વારા તેના આસપાસના વાતાવરણ દ્વારા જે પણ જ્ઞાન પ્રાપ્ત થાય છે એ અનાત્મલક્ષી નથી તેમજ શારીરિક વિકાસની જેમ બૌદ્ધિક વિકાસ એ જે જૂનું માળખું છે જેમ નવા માળખાની રચના પર આધારિત છે તેમ નવા માળખાની રચના એ પર્યાવરણ સાથે અનુકૂલનના ભાગરૂપે રચના પામે છે હવે બૌદ્ધાત્મક વિકાસ સિદ્ધાંતના મહત્વના જે ખ્યાલો છે તે આપણે જોઈએ તો સૌ પ્રથમ જીનપિયા જે તેઓ મૂળભૂત રીતે જીવશાસ્ત્રના વિદ્યાર્થી હતા પરંતુ તેમણે પોતાની પીએચડીની પદવી પ્રાપ્ત કર્યા બાદ મનોવિજ્ઞાન જ્ઞાનમીમાંસા અને તર્કશાસ્ત્રમાં રસ લેવાનું શરૂ કર્યું અને તેમના મનોવિજ્ઞાન ક્ષેત્ર જ્ઞાનાત્મક વિકાસ અંગેના સિદ્ધાંતને સમજાવવા જીવવિજ્ઞાન તત્વજ્ઞાન અને તર્કશાસ્ત્રના પારિભાષિક શબ્દોનો તેમણે ઉપયોગ કર્યો છે અને આથી જ તેમના જે વિકાસાત્મક સિદ્ધાંત છે તેને સમજવા માટે તેમણે કેટલાક પ્રયોજીલા જે શબ્દો છે એ શબ્દોને સમજવા ખૂબ જ જરૂરી છે અને એ શબ્દોની સમજ દ્વારા જ આપણે જીન જીનપિયાજીનો જે બૌદ્ધાત્મક સિદ્ધાંત છે એને આપણે સમજી શકીશું તો હવે એ શબ્દો વિશે આપણે પરિચય પ્રાપ્ત કરીએ તો સૌ પ્રથમ પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ તો પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ એટલે શું જ્યારે આપણે મનોવિજ્ઞાનનો માનવ વર્તનનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે કેટલાક શબ્દોથી આપણે પરિચિત હોવા એ ખૂબ જ જરૂરી છે તો એવી રીતે આપણે પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ વિશેનો અર્થ સમજીએ કે જ્યારે પર્યાવરણમાં કોઈ ઉદ્દીપક ઉદ્ભવે છે એટલે ક્રિયા કરવા માટે જે પ્રેરે છે તેને આપણે ઉદ્દીપક કહીએ છીએ હવે આ ઉદ્દીપક ઉદભવે છે ત્યારે સજીવ ચોક્કસ વર્તન વડે આ ઉદ્દીપક સામે સ્વયં સંચાલિત પ્રતિચાર આપે છે કે ધારો કે અચાનક જ આપણી સામે કોઈ જંગલી પ્રાણી આવી જશે તો આપણે તરત બૂમ પાડીશું કે ભાગીશું તો તરત આપણે એનો પ્રતિચાર આપીએ છીએ હવે આ જે પ્રતિચાર આપીએ છીએ આ ક્રિયાને આપણે પ્રતિક્ષિપ્ત ક્રિયા કહીશું હવે પ્રતિક્ષિપ્ત પ્રતિચાર માટે કોઈપણ પ્રકારના અધ્યયનની તાલીમની કે પર્યાવરણ સાથેના કોઈ પણ પ્રકારના પૂર્વાનુભવની જરૂર નથી કે કોઈ પણ ક્રિયા બને છે તો આપણે તરત તેની સામે પ્રતિચાર આપીએ છીએ એના માટે આપણે કોઈપણ જાતના તાલીમની કે કોઈપણ જાતનો પૂર્વાનુભવ લેવાની જરૂર નથી આ જે ક્રિયા છે એ સ્વયં સંચાલિત છે કે એ આપણાથી થઈ જ જાય છે ત્યારબાદ આ જે પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ છે એમાં જો ચૂસવાની ક્રિયા રડવાની ક્રિયા વગેરેનો સમાવેશ થાય છે કે બાળક અચાનક કોઈ અજાણ્યા માણસને જુએ છે અને અજાણ્યો માણસ તેને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે છે તો અચાનક તે રડવા લાગે છે બાળકને જ્યારે ભૂખ લાગે છે ત્યારે ચૂસવાની ક્રિયા અચાનક તેનામાં થઈ જાય છે તો આ પ્રકારની જે ક્રિયાઓ છે તેને આપણે પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ કહીએ છીએ તો બીજી તરફ વારસાગત શારીરિક જે તંત્ર રચના છે એ જે છે એ આ જે પ્રતિચાર છે એને સક્રિય બનાવે છે અને પ્રતિચાર ઉત્પન્ન થાય છે હવે જીવનની જે શરૂઆતના જે થોડા દિવસો બાદ જ્યારે નવજાત શિશુ એ પોતાના અનુભવના કારણે પ્રતિક્ષિપ્ત ક્રિયાઓમાં સુધારો થાય છે અને તેનું બૌદ્ધાત્મક સંરચનામાં રૂપાંતર થાય છે કે જેમ કે બાળક જ્યારે જન્મે છે ત્યારે ચૂસવાની ક્રિયા આકસ્મિક કરે છે પરંતુ બાળક જ્યારે ભૂખ લાગે છે ત્યારે અંગૂઠો ચૂસવાની ક્રિયા કરે છે થોડું મોટું બાળક થાય છે ત્યારે તો એ જે પોતાનો હાથ કે અંગૂઠો મોઢા પાસે લઈ જાય છે ત્યારે તેની આ ક્રિયામાં બૌદ્ધાત્મકતા આવે છે કારણ કે હવે તે બાળકે પોતાની બુદ્ધિ હાથને મોઢા સુધી લઈ જવા માટે પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો છે તો અહીં આ જે પ્રકારની વર્તન તરા છે આ જે પ્રકારની ક્રિયા છે તેને જીન પિયાજે એ બૌદ્ધાત્મક સંરચના તરીકે ઓળખાવે છે હવે આ જે બૌદ્ધાત્મક સંરચનાઓ છે એ મૂળભૂત કે વારસાગત નથી પરંતુ બાળક જે છે એ અનુભવ આધારિત એને શીખે છે અને આ જે સંરચનાઓ છે એ અનુભવની આધારે તેની રચના થાય છે જ્ઞાનના સ્વરૂપની વાત કરીએ તો એના આધારે પીઆરજીએ બૌદ્ધાત્મક સંરચનાના બે મુખ્ય પ્રકારો પાડ્યા છે તો વ્યક્તિ પાસે જે જ્ઞાનના બે સ્વરૂપ હોય છે તેમાં સૌ છે ક્રિયાત્મક જ્ઞાન કે જ્યારે કોઈ પણ ક્રિયા કઈ રીતે કરવી તે અંગેનું જ્ઞાન એટલે ક્રિયાત્મક જ્ઞાન જેમ કે બૂટની દોરી બાંધવી બાઇક ચલાવવું કમ્પ્યુટર ચાલુ કરવું પોતાની જે રોજબરોજની ક્રિયાઓ છે એક જાતે કરવી રોટલી બનાવી આ બધી જે ક્રિયાઓ છે એને આપણે ક્રિયાત્મક જ્ઞાન કહીશું ત્યારબાદ હકીકતલક્ષી જ્ઞાન કે જ્યારે હકીકત અંગેના જ્ઞાનને હકીકતલક્ષી જ્ઞાન કહે છે કે જેમ કે પંખીઓને પાંખો હોય છે પૃથ્વીને એક કુદરતી ઉપગ્રહ ચંદ્ર છે કે જો આ એકદમ સનાતન સત્ય છે અને હકીકત છે જેમાં કોઈ ફેરફાર ન થઈ શકે ત્યારબાદ ત્રીજું છે મૂળભૂત વલણો પિયાજે પૂર્વધારણા બાંધી છે કે સંગઠન અને રૂપાંતરણ એ જે છે એ સજીવોના બે મૂળભૂત વલણો છે પિયાજી તેને સજીવોને મળતો સામાન્ય વારસો કયો છે અને દરેક સજીવની જે શારીરિક કે માનસિક પ્રક્રિયા હોય એને સુસંગત તંત્રમાં સંયોજિત કરી છે અને આ રીતે જે વલણ છે એને સંગઠનને લક્ષણ તરીકે ઓળખાવે છે શરીરના જે જુદા જુદા જે અવયવો છે એના સંયોજનના કારણે શારીરિક તંત્ર રચાય છે જેના કારણે વિવિધ શારીરિક ક્રિયાઓ શક્ય બને છે અને તેના દ્વારા બાળક જે છે એ વિવિધ ક્રિયાઓ કરે છે જેમ કે ક્રિકેટ રમવું વગેરે ત્યારબાદ તે પોતાની આસપાસનું જે વાતાવરણ છે એ વાતાવરણ સાથે આંતરક્રિયા કરે છે એટલે કે વ્યવહારો કરે છે અને તેના માધ્યમથી વ્યક્તિ એ પોતાનો માનસિક બૌદ્ધાત્મક સંરચનાઓને સુગ્રથિત કરવાનું વલણ ધરાવે છે કે દાખલા તરીકે આપણે જોઈએ કે જે નાનું બાળક છે એમાં વસ્તુ જોવાની કે તેને પકડવાની અલગ અલગ વર્તન સંરચનાઓ હોય છે શરૂઆતમાં આ જે બંને છે તેનું જોડાણ તે કરતું નથી પરંતુ વિકાસના આ પારિત આપણે જોઈએ તો તે વસ્તુને જોવી અને તેને પકડવી જેવી બંને જે અલગ અલગ સંરચનાઓ છે એને સુગ્રથિત કરી જોયેલી અને વસ્તુને પકડવા તે સક્ષમ બને છે હવે રૂપાંતરણ કે બંધ બેસતા થવું એ તમામ સજીવોનું બીજું લક્ષણ છે એનું બીજું વલણ છે હવે દરેક સજીવ જે છે એ પર્યાવરણ સાથે અનુરૂપ થવાનું વલણ સાથે જન્મેલ છે કે સજીવ છે એ પોતાની આસપાસનું કે વર્તમાન સમયમાં જે પણ વાતાવરણ પર્યાવરણ હોય તેની સાથે અનુકૂલન સાધવા માટે તૈયાર હોય છે અને તેનું ઘડતર જે છે રૂપાંતર છે એ પણ એ કક્ષાએ થયેલું હોય છે અને દરેક વ્યક્તિ એ દરેક તબક્કે અલગ અલગ બાબતમાં ભિન્નતા ધરાવે છે હવે પર્યાવરણ સાથેની અનુકૂલન સાધવા માટેની જે બે ક્રિયાઓ છે એ આમાં જવાબદાર ગણવામાં આવી છે સૌ છે પરિપાચન તો પરિપાચન એટલે શું કે જ્યારે નવી માહિતીને બૌદ્ધાત્મક સંરચનામાં અગાઉથી રહેલ માહિતી સાથે જોડવાની ક્રિયા એટલે પરિપાચન એટલે બાળકની અંદર કોઈ માહિતી પડેલી છે હવે એ માહિતી સાથે નવી માહિતીને જોડવી નવી માહિતીની ક્રિયાને જોડવી એટલે પરિપાચન કે દાખલા તરીકે આપણે જોઈએ કે ભેંસ અને ગાયને આપણે ચોપગું પ્રાણી કહીએ છીએ અને એ જાણ્યા બાદ બાળક પોતાની રીતે સમજી જાય છે કે બકરી તો બકરી પણ ચોપગું પ્રાણી છે એટલે પાચન એટલે પરિપાચન કે આવી રીતે બાળકને ખ્યાલ આવે છે કે તેને એક બાબતની માહિતી છે અને એના દ્વારા તે નવી બાબતની જે માહિતી છે એને જાણે છે પરિચય મેળવે છે આમ બાળકનો બૌદ્ધાત્મક વિકાસ થાય છે તેવી જ રીતે આપણે તદ યોગ્યતા વિશે જોઈએ કે જ્યારે કોઈ ખોરાકનું સામાન્ય સંજોગોમાં પાચન ન થઈ શકે ત્યારે પાચન પોતાની કાર્ય જે પ્રણાલી છે પાચન તંત્રમાં એમાં ફેરફાર કરીને નવા ખોરાકને પચાવે છે હવે આ ઘટનાને પિયાજે તદ યોગ્યતા સ્થાપન તરીકે ઓળખાવે છે કે જ્યારે કોઈ પ્રવર્તમાન ક્રિયાલક્ષી કે હકીકતલક્ષી બૌદ્ધાત્મક સંરચનાઓ સાથે જ્યારે નવી માહિતી જોડી શકાય તેમ ન હોય કે તેનો સંબંધમાં તેમ ન હોય ત્યારે પ્રવર્તમાન માહિતી સાથે નવી માહિતીને જોડવા માટે પોતાની જે અગાઉની બૌદ્ધાત્મક સંરચનાઓ છે એમાં ફેરફાર કરો કે નવી માહિતીને જોડી શકવા માટે સક્ષમ ન હોઈએ ત્યારે જે પહેલાંની જે માહિતી છે એમાં ફેરફાર કરી દેવો તો ત્યારે એ જે ક્રિયા કરીએ છીએ તેને આપણે તદયોગ્યતા સ્થાપન કહીએ છીએ એટલે કે પ્રવર્તમાન બૌદ્ધાત્મક સંરચનાને નવી માહિતીને યોગ્ય બનાવવી કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ચાર પગ ધરાવતા જે પ્રાણીઓ છે એને આપણે ચોપગા પ્રાણી તરીકે ઓળખીએ છીએ હવે આ ચોપગા પ્રાણીઓ પૈકી ગાય એ પાલતુ પ્રાણી છે જ્યારે સિંહ એ જંગલી પ્રાણી છે તો બાળકની અંદર આ જે ભેદ છે એ ઓળખાવો જોઈએ અને એ ચોપગા પ્રાણીઓના પ્રવર્તમાન જ્ઞાનમાં ફેરફાર જે આપણે કરીએ છીએ તેને આપણે તદયોગ્યતા સ્થાપન કહીએ છીએ હવે આજે પરિપાચન અને તદ યોગ્યતા સ્થાપનની જે પ્રક્રિયા છે એ અહીં આપણે મૂકી છે કે સૌ પ્રથમ તો માહિતીની ચકાસણી કરીએ છીએ ત્યારબાદ માહિતીને સંલગ્ન કોઈ બોધાત્મક સંરચના નથી જે પૂર્વ માહિતી છે એ જ અહીં છે ત્યારબાદ માહિતીના પરિપાચનના અભાવે અધ્યયન નિષ્ફળતા પ્રાપ્ત થાય છે અને ત્યારબાદ પરિપાચન થાય છે એટલે કે માહિતીને તે ઓળખે છે એ નવી ક્રિયાને જૂની ક્રિયા સાથે તે જોડી નાખે છે અને આ રીતે પરિપાચન થાય છે હવે અગાઉની જે માહિતી છે એ સાથે રજૂ કરેલી માહિતી મળતી આવે છે પરંતુ નવું અધ્યયન થતું નથી અને નવું અધ્યયન નથી થતું ત્યારે તદ સ્થાપન થાય છે આપણે અગાઉ જે રીતે આપણે જંગલી પ્રાણીનું જે અને ચોપગા પ્રાણીનું જે ઉદાહરણ આપ્યું એ અહીં આપણે ધ્યાનમાં લઈશું અને ત્યારબાદ કાં તો અધ્યયનમાં અસફળ થાય નિષ્ફળતા મળે કાં તો તે સફળ થાય છે આ રીતની આખી આ પ્રક્રિયા છે ત્યારબાદ આપણે જોઈએ કે સંતુલિતતા હવે બાળક પાસે જ્યારે મર્યાદિત સંખ્યામાં વિશાળ બૌદ્ધાત્મક સંરચના હોય છે તેથી દરેક નવા જ્ઞાનને પ્રવર્તમાન જ્ઞાન સાથે એટલે કે એની પાસે જે જ્ઞાન છે વર્તમાન સમયમાં એની સાથે જોડવું એ શક્ય નથી કે કેટલીક વાર જોડી પણ શકાતું નથી તો એવા સમયે તમામ જે નવી માહિતી છે એના માટે તદ યોગ્યતા સ્થાપિત કરા કરી શકાતી નથી કારણ કે તેમ કરવાથી જે અનેક પ્રકારની બૌદ્ધાત્મક સંરચના છે એ તૈયાર થશે અને જે મર્યાદિત અનુભવોને કારણે ઉદભવેલ હોવાથી દરેક જ્ઞાન માટે પ્રવર્તમાન અને નવા જ્ઞાન વચ્ચે સામ્યતા નક્કી કરવી ખૂબ જ મુશ્કેલ છે હવે જીન જીનપિયાજીનો જે મત છે તેમના મતે આવા સમય પરિપાચન અને તદ યોગ્યતા સ્થાપન વચ્ચે સંતુલિતતા માટે પ્રયત્ન કરે છે કે ઉદાહરણ તરીકે આપણે ભેંસને ચોપગું પ્રાણી તરીકે ઓળખ્યા બાદ પાલતુ અને જંગલી ભેંસ એ પ્રકારનું વર્ગીકરણ બાળકના મનમાં આપણે એને આપીએ છીએ તેના અનુભવો અને જ્ઞાન અને સામ્યતા ન ધરાવતું હોવાથી બાળક તેનું પરિપાચન કરી શકતું નથી તદ યોગ્યતા સ્થાપન કરી શકાતું હોય છે એ સમયે કે ભેંસ તો પાલતું તો છે જ પણ જંગલી ભેંસ હોય આ પ્રકારનું નવું જ્ઞાન એ બાળકના મનમાં અસંતુલનતા જન્મ આપે છે અને આ અસંતુલનને દૂર કરવા માટે અનુભવ ન હોવા છતાં ભેંસ વિશેના જે એના મંતવ્યો છે એમાં ફેરફાર કરી નવા જ્ઞાનનો સ્વીકાર કરીને તેને સંતુલન સ્થાપિત કરવામાં આવે છે જેને આપણે સંતુલિતતા કહીએ છીએ કે જેમાં માનસિક વિકાસ હંમેશા વધુને વધુ સંકુલ સ્થિર બોધાત્મક સંરચનાઓના વિકાસની દિશામાં આગળ વધે છે જ્યારે પ્રવર્તમાન બોધાત્મક સંરચનાઓના નવા અનુભવને સરળતાથી અંતર્ગત ન કરી શકે ત્યારે પરિપાચન કે તદ યોગ્યતા સ્થાપન વચ્ચે અસંતુલિતતા ઉત્પન્ન થાય છે આજે અસંતુલિતતાની જે લાગણી છે એ વ્યક્તિને સંતુલિતતાના સ્થાપિત કરવા માટે પ્રેરિત કરે છે કે જ્યારે નવા ઉદ્દીપકો માટે પ્રવર્તમાન જ્ઞાન લાગુ પાડી નવી જ પરિસ્થિતિની જરૂરિયાત અનુસાર વર્તમાન જ્ઞાનમાં સરળતાથી ફેરફાર કરે છે જેને આપણે સંતુલન કહે છે હવે આપણે બૌદ્ધાત્મક વિકાસની જે અવસ્થાઓ છે એના વિશે અભ્યાસ કરે કે જીન પિયાજે પોતે જે બાળકોથી માંડીને તરુણો સુધીના જે વ્યક્તિઓ છે એની જે માનસિક વિકાસ છે એનો બૌદ્ધાત્મક વિકાસ છે એનો અભ્યાસ કર્યો છે અને એને લગતો જે સિદ્ધાંત રચ્યો છે બૌદ્ધાત્મક વિકાસ એને તેમણે વિવિધ ચાર અવસ્થાઓમાં વર્ગીકૃત કરી છે અને એ જે ચાર અવસ્થાઓ છે તેનો આપણે અભ્યાસ કરીશું કે આ જે અવસ્થાઓ છે તેમાં બૌદ્ધાત્મક સંરચનાઓનો ક્રમિક અને જ્ઞાનાત્મક ફેરફારો તેમાં સુસંગત સળંગ શ્રેણી છે અને બીજા શબ્દોમાં વાત કરીએ તો આ જે આધારિત જે ફેરફારો છે એની સાથે તાર્કિક અને ક્રમબદ્ધ પ્રક્રિયા છે અને પિયા જે બૌદ્ધાત્મક સંરચનાઓને વિભાજીત કરેલ છે જે અવસ્થાઓમાં જેમાં સૌ પ્રથમ છે સંવેદન સ્નાયુલક્ષી અવસ્થા બીજી અવસ્થા છે પૂર્વ માનસિક ક્રિયાત્મક વિચાર અવસ્થા ત્રીજી છે મૂર્ત માનસિક ક્રિયાત્મક વિચાર અવસ્થા અને ચોથું છે ઔપચારિક ક્રિયાત્મક વિચાર અવસ્થા હવે પ્રિય પિયા જે દરેક અવસ્થાને ચોક્કસ બોધાત્મક વિકાસ થાય છે તેવું કહ્યું છે પરંતુ આ જે અવસ્થાઓ છે એનો સમયગાળો એ જળ રીતે નિશ્ચિત નથી એટલે નિશ્ચિત સમયગાળો એ જળ રીતે આપેલ નથી હવે એક જે અવસ્થા પૂરી થાય પછી બીજી શરૂ થાય તેવું પણ નથી પરંતુ બાળક જે છે આ ક્રમમાં જ દરેક અવસ્થામાંથી પસાર થાય છે અને દરેક બાળકની જે પ્રત્યેક અવસ્થા છે એને પૂરી કરવાની ઝડપ ભિન્ન ભિન્ન હોય છે પિયાજીનું જે સિદ્ધાંત છે એનું મુખ્ય ધ્યેય એ જ્ઞાનના વિકાસને વર્ણવવાનું અને સમજાવવાનું છે પિયાજેને માણસનું કયું જ્ઞાન મેળવે છે તેમાં રસ નથી પરંતુ તે જ્ઞાન મેળવે છે તેનું બંધારણ કેવું છે તે જાણવામાં રસ છે પિયાજીનું જે સિદ્ધાંત છે એની મુખ્ય પૂર્વધારણા એ છે કે માનવી જે જ્ઞાન મેળવે છે તેનું ચોક્કસ બંધારણ હોય છે અને આ એક વાસ્તવિક હકીકત છે કારણ કે જે પ્રવૃત્તિઓ દ્વારા આ જ્ઞાન મેળવવામાં આવે છે તે પણ ખૂબ જ ચોક્કસ માળખું ધરાવે છે અને આથી જ પીઆજીના સંશોધનો એ વ્યક્તિ જે જ્ઞાન મેળવે છે તે જ્ઞાન મેળવવાની પ્રવૃત્તિઓમાં બંધારણ કેન્દ્રિત છે પીઆજીની જે અભ્યાસ પદ્ધતિ છે તે જોઈએ કે શિશુ અવસ્થામાં બાળકનું જે બૌદ્ધાત્મક વિકાસ અંગેના તારણો એ પીઆરજી પોતાના પોતાના જે ત્રણ બાળકો છે લ્યુસીને લોરેન્ટ અને જેક્વેલી એ પોતાના ત્રણ બાળકોના જે વર્તનો છે અને એનું અવલોકન કરીને તારવ્યું હતું અને આ અવલોકનો એ પતિ પત્ની બંને મળીને કર્યા છે તેનો અભ્યાસ એ પ્રાકૃતિક પ્રકારનો હતો તેમણે જે ઉપયોગમાં લીધેલ અભ્યાસ પદ્ધતિ છે એ અવલોકન ઉપર આધારિત છે કે પોતાના જ બાળકોના વર્તનનો અભ્યાસ કરીને તેમણે પ્રાકૃતિક પદ્ધતિથી આ અભ્યાસ કર્યો છે તેમણે કોઈપણ જે વૈજ્ઞાનિક ઉપકરણો હોય કે પ્રાયોગિક સાધનો હોય તેનો ઉપયોગ પોતાના અભ્યાસમાં કર્યો નથી તેમજ અવલોકન પદ્ધતિનો ઉપયોગ કર્યા બાદ અવલોકનની જે વિશ્વસનીયતા હોય એને તપાસવા માટે બીજા અવલોકનકારોનો પણ ઉપયોગ કર્યો નથી તેમના જે અભ્યાસ છે એના માટેના નમૂનો માત્ર ત્રણ પાત્રોનો જ હતો જે પરિણામોનું સામાન્યકરણ માટે અપૂરતો ગણાય સામાન્ય રીતે જ્યારે પ્રાકૃતિક અવલોકનોનો ઉપયોગ થતો હોય ત્યારે કારણ અસર સંબંધ શોધવી એ અશક્ય છે અને તેમણે જે પ્રાપ્ય માહિતીના પૃથકરણ માટે પ્રમાણભૂત અંકશાસ્ત્રીય પદ્ધતિઓનો ઉપયોગ પણ કર્યો નથી હવે પિયાજીની જે આ અભ્યાસ પદ્ધતિ છે તેના ફાયદાઓ જોઈએ કે પિયાજી પોતે બાળકોમાં ખૂબ જ સંવેદનશીલ અવલોકનકાર હતા અને પિયાજી જે અભ્યાસ પાત્ર સાથેના જે નજીકના સંપર્કોના કારણે વિકાસની જે પ્રક્રિયા છે એને શોધવાની તક મળી જે પ્રયોગશાળા અવલોકન થયા વગર કે ધ્યાન આપ્યા વગર જતી રહે ત્યારબાદ બાળકો સાથેનો ગાઢ પરિચય પોતાના જ બાળકો સાથે ગાઢ પરિચય હોવાથી અર્થપટનના જે નાજુક પ્રશ્નો હોય એને ઉકેલવા માટે તેમને આંતરિક સૂચ પ્રાપ્ત થઈ હતી અને તેમણે ઘણા બધા લાંબા સવળ પાત્રો સુધી અવલોકનની તક મળી આવા લાંબા ગાળા સમય સુધીની સળંગસૂત્રી અભ્યાસ પોતાના જ બાળકોની સાથે રહેવાથી લાંબા સમય સુધીની જે અવલોકન માટેનો જે સમય છે તે તેમને પર્યાપ્ત મળી રહ્યો સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ કે સૌ પ્રથમ મૂળભૂત વલણો કયા કયા છે બીજો છે ક્રિયાલક્ષી અને હકીકતલક્ષી જ્ઞાન વચ્ચે સો તફાવત છે અને ત્રીજો પ્રશ્ન છે પીઆજીની અભ્યાસ પદ્ધતિની સમજૂતી આપો તો તાલીમાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે જીન જીનપિયાજીનો પરિચય જીન જીનપિયાજીના જે બોધાત્મક વિકાસ છે એને સમજવા માટેની જે સંકલ્પનાઓ છે એના જે વિવિધ અર્થ છે તેને આપણે સમજ્યા જીન જીનપિયાજીએ બૌદ્ધાત્મક વિકાસની સમજ આપવા માટેની જે અવસ્થાઓ છે તેના વિશે આપણે પરિચય મેળવ્યો આજે આપણે જીન જીનપિયાજીના જીવન પરિચય તેમણે આપેલો બૌદ્ધાત્મક સિદ્ધાંત બૌદ્ધાત્મક સિદ્ધાંતની જે વિવિધ અવસ્થાઓ છે એ અવસ્થાઓમાં આપણે ચાર અવસ્થાઓનો ટૂંકમાં પરિચય મેળવ્યો હવે પછીના લેક્ચરમાં આ અવસ્થાઓ વિશે આપણે વિગતે અભ્યાસ કરીશું ધન્યવાદ